हेलो। हाँ सर, नमस्कार। हूँ अनिश, बोलो छू, जामनगर थी। हाँ हाँ नमस्कार, बोलो। हाँ सर भाई, आप INBS में थी, बोलो छू। पहले बोलो ना, काम सूझे तुमने। एमने आपने मतलब हूँ भी चीफ ब्यूरो छू प्रेस नो, एटले आपना में आपने कॉल करो। क्या थी आपरे आ चैनल हाले छे आपरे? हेलो, मैगजीन चाले थे, मैगजीन हमला लॉकडाउन थी बंद है, बच्चों अच्छा एमने जो बंद नहीं, ऑफिस भी बंद है, बच्चों बंद। चालू थी, जैसे आप जेवा मान मानसो ने तमने सात सरकार जो है कि इन्फॉर्मेशन आप दी साहब, आपने हाँ बोलिए ना। आपने दुबई ની અંદર માં મેમર વર્લ્ડ કપ રમાવાનું છે, એ આપને જાણકારી હશે જ? જી ના, ઇન્વિટેશન ભી છે હમને। જી ઇન્વિટેશન છે ને, તો આપને એક બાબત જાણકારી આપી દઉં, જી આપ એ લોકોને ઓળખો છો? હું એ લોકો, મેમન 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 સમાજના છે, તો મેમન એકબીજાને ઓળખે છે, લગભગ 99% તો ઓળખે છે એકબીજાને। 99% ઓળખે છે, વાત બરોબર છે. આ લોકો છે એક ટેરરિસ્ટ, લોકો ભેગો મળીને કામ કરે છે. ડેલી અપડેટ હું રાખું છું, બધી ચેનલ થી કોન્ટેક્ટમાં આવ્યો છું. ત્યાંથી જે છે ને હવાલાના કારોબાર થાય છે, ને અબ્દુલ્લા ગાડાવાળો ધોરાજી નો છે. હું એના એની તો જે એ તો અબ્દુલ્લા ની વાત કરો છો? અબ્દુલ્લા તો અહીંયા મુંબઈ માં આવતો રહે છે, અક્ષર આવતો રહે છે, ભલેરી છે, અમને મુલાકાત બી થાય છે એનાથી। એટલે ખાલી મારું નામ કહેજો ને, અનિશ કાંગડા, મારા નામ થી બીએ છે. પણ અનિશભાઈ એક વાત કહું તમને, હા સર, મારો અબ્દુલ્લા સાથે એવા બી સંબંધ નથી કે હું એને કહું કે મને અનિકે તમારું નામ કીધું। તો એ હું તો શું છે, જો મેમન સમાજ ના કામ છે ને, ઓલ ઇન્ડિયા મેમન સમાજ ફેડરેશન, એના અંદર એને બોલાવીને એનું એ કર્યા હતા, વેલકમ ઓકે, કર્યા હતા। એક બે 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 મિનિટ આપની વાત રોકીને હું કહું. જો ઓકે, આપણે જે છે ને ભારત દેશના વતની છીએ, ને વો તો છે ભારત, છે, એમાં કોઈ શક ગુંજાઈશ જ નથી। બે બે મિનિટ આપની વાત રોકીને કહું છું, આપણે ભારત દેશના વતની છીએ, ને ભારતથી વફાદારી કરવી આપણો પહેલો કર્તવ્ય, આપણો ફરજ બને છે. પછી બધું ઓકે, હા જે કઈ હોય બરોબર છે. પછી છે હા ધોરાજી નો રહેવાસી છે, એના બાપ નો ઓરિસ્સામાં દાળ મિલ નો હતો, એ બંધ થઈ ગયો હતો. એ ધોરાજી આવ્યો હતો, ધોરાજી ફ્રોડ કરી સુરત ગયો, સુરત ફ્રોડ કરીને વહાં ગયો છે. એની જે તો એક વાત સંસ્થા તમને પૂછું, આ ફ્રોડ કરેલા માણસ ને આટલી મોટી સંસ્થાનું ચેરમેન બનવાનું મોકો કેમ આવ્યો? બે મિનિટ એનું બધું જવાબ આપને આમ લઈ જશે, બે મિનિટ આવી જશે આપનો જવાબ. IMO સત્તા છે સાહેબ, અહીંયા જે છે ફેડરેશન છે, WMO છે, હા WMO ના ચેરમેન છે, ફેડરેશન ના જે ઇકબાલ ઓફિસર છે એ બધા જમાત દ્વારા એને ઇલેક્શન કરીને લાવે છે. WMO છે એ વર્લ્ડ નેશનલ કંપની આપણે સંસ્થા છે, એના સિટી ચેરમેન એને લઈ આવે છે. એસાન ગાડાવાલા છે, એનો એસાન ગાડાવાળા, એસાન ગાડાવાળા એના ભાઈ ના દીકરા થાય છે, બરાબર કઝિન ભાઈ છે બંને। કઝિન ભાઈ છે, અમે સાથે જ ભણેલા છીએ બધા. અબ્દુલ્લા કયો કે એસાન ભાઈ કયો કે હું કયો, ઠીક છે. હવે ઈ જે દુબઈ ની અંદર માં IMO છે સાહેબ, IMO કોઈ સંભાળવાળો હતો નહીં, નાની એવી સંસ્થા હતી. અબ્દુલ્લા ત્યાં જઈને મોટી મોટી વાતો ફેંકી, ને ત્યાં જે છે IMO એક આપણે મુસ્લિમ સંસ્થા કે કઈ બી હોય એને પ્રાઇવેટ લિમિટેડ કંપની આપણે નથી બનાવી શકતા. એને જે બનાવ્યું છે એને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી છે ફાઉન્ડર તરીકે. ઈ છે એની ઘરવાળી છે, એની દીકરી છે, પાવર એ લોકોના ત્રણેયના હાથમાં છે, ને અચ્છા, પંચોતેર એમાં મતલબ આપણા મહેમાન 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 લોકોનું કઈ લેવું દેવું એમને? એક મિનિટ હું મારી જરાક વાત તો સામે ડિટેલ હું આપને બતાવી દઉં, કે આપણા બધા સવાલના જવાબ હું આપીશ, બરોબર છે. હવે ઈ ભાઈ અહીંયા બેઠો બેઠો બધા આગળથી જે 10-10 હજાર રૂપિયા પાઉન્ડ લેવામાં ડોલર લેવામાં આવતો હતો, જે 8 લાખ રૂપિયા એક માણસ ના થાય છે. હવે એને જે છે UK પોલીસે શોકો જ નોટિસ મારી, કે તમે આ લોકો જે છે સંસ્થા છે ને તમે આવી રીતે કયો છો, તો એને બંધ કરી દીધું કે અમે આ સંસ્થા ઉડી ગઈ છે દુબઈ ની અંદર માં. હવે જે IMO જે છે આપણે ઇન્ડિયા ની અંદર માં, અબ્દુલ્લા ગાડા વાળા કોઈને કઈ 5 પૈસા આપ્યા નથી. એના જે કઈ બી ફંક્શન હોય છે દુબઈ માં થાય છે, ખાવા પીવા દુબઈ માં થાય છે. એને જે ઇકબાલભાઈ ઓફિસર હતા હમણાં એને હટાવી ને પાકિસ્તાનના આસિફ મજીદ ને એને ઇન્વર્ટ કર્યું છે. અરે આપણે શું કહું છું તમને, તમે આટલું બધું બોલી લેશો તો મારે તો વચમાં બોલવાનું તો મને યાદ બી નહીં રહેશે। હા કયો, આ વાત 100% સાચી છે કે ઇન્ડિયામાં એ લોકો કોઈ હેલ્પ નથી કરી, કે કેમ લોકડાઉનમાં હું એમને કીધું હતું કે મને ત્યાંથી ઓક્સિજન ના મશીન કે કઈ એવું કઈ અરેન્જમેન્ટ કરી આપતો, કીધું હતું કે ભાઈ અમારું બધું વટાઈ ગયું છે, અમારા પાસે કઈ બચ્યું નથી। બરોબર છે, એ તમારી વાત 100% સાચી, ને બીજી આ વાત કે આ ખાલી ફેમિલી ફેમિલી સંસ્થા છે એ તમે કહો છો તો હમણાં ખબર પડે છે, બાકી આપણને તો એવું છે કે જેમ જમાત હોય છે આપણી ભલાઈ મહેમાન જમાત, મોટી જમાત, બરોબર છે, એ જમાત ના અંદર તમારું મારું બોલવાનું હક રહે છે, બરોબર છે,
એને આ તમારું કહેવાનો મતલબ છે આઈએમઓ ખાલી એક ફેમિલીના તન સદસ્ય એના મેમ્બર છે, બાકી બધા એમના પાછળ ખાલી હાથ બાંધીને ઉભા રહેવાનું. હા, ને એમાં જે છે એટલે મારા આગળ એવિડન્સ છે, જે દુબઈના જેને રજીસ્ટર કર્યું છે એ રજીસ્ટરના પેપર મારા આગળ છે, ને મારીને એની તકરાર અહીંયાથી થઈ કે આપણા જે સાહેબ પાર્ટીશનના સમયે એક એગ્રીમેન્ટ હતો બે બંને સરકારનો કે તમારા આગળ તમારો અને અમારા આગળ અમારો. હવે એ લોકો શું કરે છે, કબરના ફોટા પાડે છે ને દેખાડી દે છે, જે માણસ પાકિસ્તાન ગયા હોય છે તો એ દેખાડે છે કે ઇન્ડિયાની અંદર મરી ગયા છે. અનલીગલી જમીનને લીગલી કરવું એનું કામ છે. એ બાબતના મેં સરકારને એવિડન્સ આપ્યા છે ને હમણાં માણસોની કબરના ફોટોમાં પણ પૈસા સમાવે છે. હું ખુલ્લેઆમ રાખું છું ને સાહેબ, એના જેટલા કેસ કર્યા મારો કિડનેપિંગ કરાવ્યો, કેમ કે એની આ 500 કરોડની જમીનનો ભોપાળો ખુલ્લો છે, અને માનનીય રાષ્ટ્રપતિ આગળ મેં મેલ કર્યું છે કે મને ન્યાય નહીં મળે તો આપને મતલબ કે આપણે રાષ્ટ્રપતિ ભવનની સામે હું આત્મવિલોપન કરીશ. કાલે મારે જામનગરની અંદરમાં બોલાવ્યું હતું પોલીસમાં, ને હું તૈયાર લગી લડી લઉં છું ને બધાને મેં કહું છું કે અગર જો હું ખોટો છું તો અબ્દુલ્લા આપણને આપને આપણે અમારાથી શું મદદ જોઈએ બતાવો, અમે તમારા માટે શું કરી શકીએ છીએ કહો. આપણે એટલું છે, એટલું જાણવાનું છે કે જે માણસ આપણને શંકા જાય કે ભારત દેશનો થોડોક બી ગદ્દાર છે, એટલે એ આખો ગદ્દાર જ કહેવાય, જરાક બી હોય હા બી કહીએ ને કે ભારત દેશના વિરુદ્ધમાં હા બી હલાવે તો એ બી મારી નજરની અંદરમાં ટેરરિસ્ટ છે. ઓકે, હવે આપના ઉપર ડિપેન્ડ કરું છું કે ખાલી અગર જે સાચો છે કે ખોટો છે, ખાલી એને કયો અનિલ કાંગરાનો ફોન આવ્યો હતો ને એને કોન્ફરન્સમાં આપણે લઈને કે એવા કે છે વાત સાચી છે. ઓકે, હું જેટલી બી મીડિયા ચેનલના બધા સર્ચ કરી રહ્યો છું, લોગો રાખ્યું છે ને, એટલે હૈદરાબાદ વાળો છે એમાં પાકિસ્તાનની બે ચેનલો છે, એક બાંગ્લાદેશની ચેનલ છે, એક મીન ચેનલ છે, એ આઈએમઓ ની પોતાની બાંગ્લાદેશની ચેનલ છે, ને એક હા આપ સર્ચ, હું આપને બધા પોસ્ટર મોકલું છું સવારથી જ કરી રહ્યો છું, ને એક અને આપણે જે છે મેમણ દુનિયા એ આકબાણી કરીને હૈદરાબાદ નો આપણે ઇન્ડિયાનો જ છે ને મધ્યમ વર્ગ નો માણસ છે. ને તમે મારો ફોન ગયું ને જાણ કરી સારી વાત છે, ને કોન્ફરન્સ પર લેવાનું જે છે ને, આજે હું મેરેજ છે અમારા એક બહુ નજીક નો મિત્ર છે, બરોબર, બચ્ચોકડી ના મેરેજ છે, બરોબર, તો આજે તો હું નહીં લઈશ એના કોન્ફરન્સ પર, બરોબર, તો કાલે અસર નમાજ પછી ઓફિસ પર તો ગાડી મોટર નો અવાજ નહીં આવે તો સાયલેન્ટલી વાત કરી શકું. આપનું શું શુભ નામ શું સાહેબ? મારું નામ છે રશીદ કાપડિયા. ઓ બાપ રે, વાહ ભાઈ વાહ, સુભાન અલ્લાહ. તો ક્યાંથી આપ? બોમ્બે થી છો લગભગ? તો જી જી, બોમ્બે માં છું, અને બોમ્બે માં ભારતીય જનતા પાર્ટી દક્ષિણ મુંબઈ ના અધ્યક્ષ છું. હું જોયું આપનો પોસ્ટર ને મેં જોયું ને, બહુ માશાલ્લાહ યાર, મારા તો ભાઈ નીકળ્યા, ને આપણે તમે મહેમાન સમાજ થી બિલીમ કરતા એવું લાગે છે. કાપડિયા કુટુંબ બોમ્બે ની અંદર માં બહુ મોટું છે, હું બી મહેમાન જ છું માશાલ્લાહ. એટલે આ મહેમાન અયો એકચ્યુઅલી ભાવનગર ગયા. અરે વાહ ભાઈ વાહ, ભાવનગર જા. આ ભજન ઠેકાને સંકળાયેલો અહીંયા, ને એડા જમાત જો સેક્રેટરી અહીંયા એડા, ને અબ્દુલ્લાઈને બીજો કિડનેપિંગ કરાવી. વાહ, જકાત ખેરાત જો પૈસો હોય ને અહીં ગરીબે કે દિયો. ના ના, આને એટલું છૂટી ગયા કે કબર જો ફોટો નીકાળી ગયા તો એટલા પાંચી નગર થી ઉતરી ગયા હતા, ખતમ થઈ ગયું. ના, એવિડન્સ મોકલ્યો નથી ને અબ્દુલ્લાજી, પાવર ફેટેન ની બનેલી હૈ મીંજે વટે સમજી ગયો, 4 વર્ષ પેલા જી સાઈન વાળી. હવે પાકિસ્તાન વિનંજો નાય તો ઉતરથી પોતે પાવર ફેટેન ની કુલે બનાવી, અને મીંજી યુટ્યુબ ચેનલ લઈ ઇન્ડિયા અંદર મેં ગયા મુસા યુટ્યુબ ચેનલ લો અને કાંગડા. અચ્છા, એજ નામ છે. ભાઈ ને સાગર વાળા ના રફીકભાઈ ને ભેગા જ વાસી ધોરાજી મેં. હા, ધોરાજી મેં રફીકભાઈ રોજ દિલ્હી મુલાકાત, પંચી દુકાન થી પંચો સોગાડો પણ રાહુલ નાર્વેકર જે સ્પીકર હે ના મહારાષ્ટ્રમાં, ઓળખાણ જ ના થઈ ને બહુ સારી પીસી દીધી બધા કોંગ્રેસ વાળા વા પછી રાહુલભાઈ કે સ્પીકર સાહેબ કે ખજૂર જો ગિફ્ટ.
હા ગિફ્ટ, હા હા બરોબર. સારી પીછવી ને જી એ બજન ઉડાવી આવ્યા, મસાલા સારો થયો. બીજેપી બી ઉડાવું તો ભાઈ જગતા પછી શિવસેના યાદવ એ કસાઈ જો પર્વ છે ને, મેં કે બહુ ગલે લગ્યો આજે, બહુ સુટેબલ લગ્યો. ના બી નજરિયા મતે અહીંયા કે પાંચસો ચડે આ મુંબઈ અચો તો પાંચસો મુલાકાત કરો. પાઉં તો કોરો હે કે એડા સેમ પાંચે માહી લીધેલા માયું હોય ને, એટલે સમાજ જો કમ કરેલ ને ઈચ્છી ના હોય એટલે પાંચી ભામે તો બને થી. ના ના ના, મીજો બજન થી હે પાંજે શિવસેના જો પાંજે હોય ને, પાંજે સોપારી વાળો સાજે સોપારી ને બીજા સારા સંબંધ, પછી પાંજે બીજા લગભગ જાણે થી નાણા મીજે ખજાને જ અંદર મેં આકડો ડાયમંડ હીરો બીઓ ફીરી બીઓ. આજે નામ કરો પાછો સેવ કરાર મેં કેવું થઈ ન નીકળો પાછો બોલો તો. આજે નામ રશીદ કપાડિયા. હા રશીદભાઈ ને, રશીદભાઈ લગભગ લગભગ આઈ નંબર અહીં મીજે છે રશીદભાઈ લગભગ અહીં ના લગભગ અંદાજો આયો નંબર વાત કરેલ બના રાખવાલા. હા બરોબર 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 ફેસલ બનારસ વાળો. હા એ મેં કે ચૂરો ચૂરો કીધું કાલ ચીર્યો હે. હા બોમ્બે થી ફોન કરું મોસી, ફોન કરું મોસી ને યુટ્યુબ થી રખો મોસી કે આજે તો અનિસ કાંગડા બોલાતો આવી કે તને ફંક્શન હલ નો સુરત ને બોમ્બે જો આ ગોત નો પછી કે મું જે મતે થૂકી મું કાળો કરીને એનો વિડીયો અપલોડ કરા, પણ જડે સુધી બોમ્બે રોકાનો છે ને પછી ફેડરેશન મેં ચાલ બાલ ને ઓઢાઈ આવા તદે સુધી ઓઢાઈ ના જ ના આવે. આ નંદો મારું અહીંયા નામ મહેમાન સમા થી આવું કોઈ ચાલતા જીવ એ દુકાન નું ખપન કરે લે કરીને જકાત ખેરાજ જી. હા પણ એ બી એવો છે અહીં WMO કે બી કેવો તો કે છે તારા ખાલી નિયત થી કામ કરે ના તો વલી હો જાય, વલી હો જાવે. હાજી ભાઈ કમિશન ચોર લોકો આવ્યા ને હાજી ભાઈ બહુ નંદો મારું અહીંયા જડે બીજી 300 મારું જે કંપની હોય ટ્રાન્સપોર્ટ જે ને બંધ થી ને પછી બીજી એવી પોઝિશન આવી કે મીજે બચ્ચે કે આ મંદિર જો ખાવો ખરાબ. હાજી સાહેબ સુનો ના, મેં કલ 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 ફોન કરતા ના મેરે ઘર મેં ભી જરા થોડી વો ચાલુ હો ગઈ હે તૈયાર હોને કા ના તો લોકો રૂમ ખાલી કરને કા. નહીં નહીં જાઓ જાઓ મસાલા ઠીક હે. હાજી સાહેબ મેં અભી જાને કા કે અભી તો તૈયાર હોને કા, અભી તો તૈયાર હોજે ઓર તો લોકો મારે બરા તૈયાર હોને કો દો દો ઘંટે લે. નહીં 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 ઠીક હે ઇન્શાઅલ્લાહ મેં જરૂર મેં મુલાકાત કરતા. મેં આપકા નંબર સેવ કર લેતા હું ઇન્શાઅલ્લાહ. મુંબઈ આંગે તો મુલાકાત કરા તમારા આપકો ફોન કરતા હું. જરૂર ભાઈ જરૂર જરૂર. ઓકે ભાઈ હા અલ્લાહ.